गुड मॉर्निंग फ्रेंड्स, स्टैंडर्ड 7 में तमे यूनिट 1 अने 2 सीखी गया। हवे यूनिट 3 यस आई विल अने मैं एक्टिविटी 3 कैन आई हैव योर 5 मिनिट्स, हूँ तमारी 5 मिनिट लई शकूँ एवी आखी एक्टिविटी छे, जेना आधारे तमारे क्वेश्चन आंसर पूछाय छे पेरेग्राफ उपरथी, ए आपणे समझी। એમાં આખી એક્ટિવિટીમાં સ્ટોરીમાં એવું આવે છે કે સેલ્સમેન હોય છે તે પોતાની પ્રોડક્ટ કઈ રીતે વેચે છે એ તમે આમાં જોઈ શકો। હરિ પટેલ ઇઝ અ સેલ્સમેન, હરિ પટેલ નામનો વ્યક્તિ હતો જે સેલ્સમેન હતો। હી મીટ્સ ડિફરન્ટ પીપલ્સ, ડિફરન્ટ મીટ્સ એટલે મળવું, હરિ પટેલ નામનો સેલ્સમેન હતો, એ અલગ અલગ જુદા જુદા લોકોને મળતો હતો, ટોક્સ વિથ ધેમ એન્ડ સેલ શેમ્પુ, અને તેની પ્રોડક્ટ હતી શેમ્પુ, એટલે કે એ લોકોને અલગ અલગ લોકોને મળે અને એ શેમ્પુ વિશે વાત કરતો હતો। યેસ્ટરડે હી મેટ 3 પીપલ્સ, મીટ છે મીટનું વીટુનું રૂપ, મેટ આવ્યું ભૂતકાળનું રૂપ, યેસ્ટરડે એટલે ભૂતકાળની વાત હતી એટલે ભૂતકાળનું રૂપ છે। હી મેટ 3 પીપલ્સ, ગઈકાલે તેઓ 3 લોકોને મળ્યો। ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ, એટલે કે સવારના પોરમાં જ તેઓ મિસ્ટર જાડેજાના ડોર સ્ટેપ એટલે કે બારણે। હી રેંગ ધ ડોર બેલ, રિંગનું ભૂતકાળનું રૂપ આવ્યું રેંગ, વગાડ્યું એટલે બારણે જઈને ડોર બેલ વગાડે છે, ઘંટડી વગાડે છે। મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર, મિસ્ટર જાડેજા બારણું ખોલે છે। હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, અને મિસ્ટર જાડેજા બારણું ખોલે છે એટલે હેરી કહે છે કે હેલો સર, એટલે કે એમને અભિવાદન કરતો શબ્દ, હેલો આપણને ખબર છે કે અભિવાદન કરતો શબ્દ કહેવાય, એટલે કહે છે નમસ્તે સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ, એટલે કે હું હેરી છું અને હેપી હર્બલ શેમ્પુ વેચું છું। કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ, શું તમારી 5 મિનિટ લઈ શકું, પૂછે છે મિસ્ટર જાડેજા। વેલકમ રહીમ, વેલકમ મીન્સ કે સ્વાગત કરે છે। હરિ પટેલ પૂછે છે કે હું શું તમારી 5 મિનિટ લઈ શકું છું, એટલે મિસ્ટર જાડેજા એમનું સ્વાગત કરે છે। હેરી ટુક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા, હરિ પટેલે ટુક એટલે લીધું, ટેકનું ભૂતકાળનું રૂપ એટલે કે એમની વચ્ચે જગ્યા છે ત્યાં બેસે છે, સીટ એટલે બેસે છે મિસ્ટર જાડેજા। ઓ અ બ્યુટિફુલ ડ્રોઈંગ રૂમ, એટલે મિસ્ટર જાડેજાને કહે છે કે તમારો ડ્રોઈંગ રૂમ બ્યુટિફુલ, એટલે કે ખૂબ જ સુંદર છે તમારો ડ્રોઈંગ રૂમ। સર ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ, પ્રોડક્ટ ઉત્પાદક, એટલે કે આ અમારી નવું ઉત્પાદક છે, ફોર ધ પીપલ લાઈક યુ, અને ઘણા લોકોને ગમે છે, ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ અવર ટાઈમ્સ, એટલે કે આ શેમ્પુ છે એ અમારી નવું ઉત્પાદક છે, નવી પ્રોડક્ટ છે, નવી વસ્તુ છે। ઇટ ક્લીન્સ, ક્લીન્સ એટલે સાફ કરવું, ક્વિકલી એટલે ઝડપથી, ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ ઓવર ટાઈમ્સ, એટલે કે એ ઝડપથી વાળ સાફ કરી નાખે છે અને આપણો ટાઈમ બચાવે છે। વી કોલ્ડ ઇટ હેપી હર્બલ શેમ્પુ, અને એનું નામ અમે આપ્યું છે હેપી હર્બલ શેમ્પુ, શેમ્પુનું નામ છે હેપી હર્બલ। ધ ક્વિકર સેડ હેરી, એટલે કે આ એકદમ સૌથી ફાસ્ટ સફાઈ કરી આપે છે એવું હેરી કહે છે। ઇઝ ઇટ રિયલી ક્વિક,
गीव मी अ प्रूफ। मिस्टर जाडेजा कहे छे के खरेखर एटली स्पीड में काम करे छे, झड़पी सफाई करी नाखे छे। मने प्रूफ एटले परिणाम आपो कि मने एनु साबिती जोई छे। प्रूफ एटले साबिती। साबिती अथवा प्रमाण कि खरेखर ते झड़पी वार्ड ने साफ करे छे, मने एनु प्रूफ आपो, साबिती आपो। यू नो आई एम अ पॉलिशमेन। तमने खबर छे कि हूँ एक पॉलिशमेन छू। यस सर आई नो सर जस्ट 3 मिनिट्स। એટલે કે હા મને ખ્યાલ છે તમે પોલીસમેન છો, હું ફક્ત તમારી પાસેથી 3 મિનિટ જ લઈશ। ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ્સ અને એ સફાઈ કરવા માટે ફક્ત 3 મિનિટનો જ ટાઈમ જોશે। ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ। બિલીવ માનવું અને આઈ કાન્ટ બિલીવ ઇટ એટલે કે મને માનવામાં નથી આવતું કે 3 મિનિટમાં જ વાળની સફાઈ કરે। વેલ સર ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા એટલે કે આ મારી ખાસ પદ્ધતિ છે। ઇટ હેડ લેસ ફોર્મ। લેસ ફોર્મ મીન્સ કે ફીણ, લેસ એટલે ઓછા। હર્બલ શેમ્પુ છે એટલે આયુર્વેદિક શેમ્પુ છે એટલે કે એમાં ઓછા ફીણ વધે છે। જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ એન્ડ યુ હેવ ક્લીન હેર। તમારે ફક્ત 3 મિનિટ જ માથામાં રાખવાનું છે ને એ તમારા વાળને એકદમ સાફ કરી નાખશે। લેટ્સ મી થિંક એટલે કે થિંક મીન્સ કે મને વિચારવા દો। થિંક એટલે વિચારવું એટલે મિસ્ટર જાડેજા કહે છે કે મને વિચારવા દો। સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ફોર ઓનલી 75 એટલે કે તમે તમારે ઉપયોગ માટે પહેલાં નાની બોટલ લ્યો, તમારે પ્રયત્ન કરવા માટે પહેલાં નાની બોટલ લ્યો, એના ફક્ત 75 રૂપિયા જ છે। આઈ એમ શ્યોર ઇટ વિલ સેટિસ્ફાય યુ। સેટિસ્ફાય એટલે સંતોષ આપવું। સંતોષ થવો એટલે કે નાની બોટલ તમે લ્યો એ ફક્ત 75 રૂપિયામાં જ છે અને મને ખાતરી છે કે તમને સંતોષ આપશે। ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની અને જો તમને સેટિસ્ફાય નહીં થાય તો હું એ શેમ્પૂની બોટલ તમે જેટલી વાપરેલી હશે એટલે હું પાછી લઈ લઈશ અને તમારા પૈસા તમને પાછા આપી દઈશ। રિટર્ન એટલે પાછા કરવું। મિસ્ટર જાડેજા એગ્રીડ। એગ્રીડ એટલે સહમત થવું। એટલે હેરીએ વાત કરી કે નાની બોટલ લ્યો તમે એ ફક્ત 75 રૂપિયામાં છે અને જો તમને સંતોષ નહીં થાય તો હું તમને શેમ્પૂની બોટલ તમારા પાસેથી પાછી લઈ લઈશ અને તમારા પૈસા તમને પાછા આપી દઈશ। એટલે મિસ્ટર જાડેજા સંમત થાય છે એન્ડ બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ અને 100 ml નાની બોટલ ખરીદી છે। હેરી થેન્કડ હિમ એન્ડ ગેવ હિઝ વિઝિટિંગ કાર્ડ અને હેરી છે એમનો આભાર માને છે, એમને 100 ml એટલે કે 100 ml બોટલ શેમ્પુની નાની ખરીદી એટલે એમનો આભાર માને છે અને પોતાનું જે વિઝિટિંગ કાર્ડ હોય છે જે આ શેમ્પુનું એ કાર્ડ એમને આપે છે। તમારી બુકમાં તમે જોઈ શકો છો કે તમે કેટલે કાર્ડ જોયા હોય, કોઈ શોરૂમના એ રીતના કાર્ડ છે, આખું લખ્યું છે હેરી પટેલ સેલ્સમેન હેપી હેર એન્ડ કેર, પછી લેટ્સ યોર હેર ઓલસો સ્માઇલ અને નીચે એનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આપ્યો છે, એવું આખું કાર્ડ છે। નેક્સ્ટ હી વેન્ટ ટુ મિસિસ શારદા મોદી હાઉસ અને પછી તેઓ શારદા મોદીના ઘરે જાય છે। હી રીચડ, રીચડ એટલે પહોંચવું। હી રીચડ ધ ડોર સ્ટેપ એન્ડ રીડ ધ નેમ પ્લેટ અને બારણે જાય છે અને તમે જુઓ કે કોઈ ફ્લેટમાં અહીંયા તો આગળ તમારા ઘરની બાજુમાં નેમ પ્લેટ હોય એટલે કે નામ વાંચે છે।
મિસિસ મોદી વેલકમ હિમ, અને મિસિસ મોદી એટલે કે શારદા મોદી છે એમનું સ્વાગત કરે છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. જેમ ફર્સ્ટ ટાઈમ એમને મિસ્ટર જાડેજા જોડે અભિવાદન કર્યું એવી રીતના શારદા મોદી જોડે એ રીતે કહે છે કે હેલો મેમ, હું હેરી પટેલ છું અને હેપી હર્બલ શેમ્પુમાંથી આવું છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ્સ ટુડે. એટલે કે ના, આજે મારી પાસે ટાઈમ નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશોત્સવ ફંક્શન. એટલે કે ના, આજે ઓલરેડી એટલે કે આજે એમ બી મારે થોડું મોડું થઈ ગયું છે. સ્કૂલનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે અને મારે મોડું થઈ ગયું છે. અને આઈ એમ ધ ચીફ ગેસ્ટ. ચીફ ગેસ્ટ એટલે મુખ્ય મહેમાન. એટલે કે આજે ઓલરેડી મારે મોડું થઈ ગયું છે અને પ્રવેશોત્સવ છે ત્યાં હું મુખ્ય મહેમાન તરીકે છું. ઓકે, કેન આઈ હેવ યોર કોન્ટેક નંબર? તો પછી પ્રશ્ન કરે છે એરી કે શું હું તમારો નંબર લઈ શકું? વાય નોટ? એટલે શારદા મોદી કહે છે શા માટે નહીં. યર ઇઝ માય કાર્ડ, અને પોતાનું શારદા મોદી એમનું કાર્ડ આપે છે. જેવું હેરી પટેલે મિસ્ટર જાડેજાને આપ્યું હતું એ જ રીતનું શારદા મોદીનું કાર્ડ છે અને એ કાર્ડ આપે છે. ટેક એન અપોઇન્ટમેન્ટ એન્ડ ધેન કમ. એટલે કે અપોઇન્ટમેન્ટ મીન્સ કે પરવાનગી લેવી. ટેક એટલે લેવું. એટલે કે તમે પરવાનગી લઈને જ આવજો. આઈ વિલ થેન્ક્સ, તમારો આભાર. નીચે જેમ તમને પેલા હેરી પટેલનું તમને કાર્ડ જોયું વિઝિટિંગ કાર્ડ, એવું શારદા મોદીનું કાર્ડ છે. તો એમાં લખ્યું છે BA ને LLB એમનું સ્ટડી લખ્યું છે. તો BA કરેલું, બેચલર ઓફ આર્ટ્સ, અને LLB છે મેયર શારદાનગર ગુજરાત ઇન્ડિયા. અને નીચે કોન્ટેક નંબર અને એમની ઈમેલ આઈડી આપી છે. હવે નેક્સ્ટ, ઇટ વોઝ 12:30, હી વોઝ હંગરી. 12:30 બપોરના 12:30 થઈ ગયા અને હંગરી મીન્સ કે ભૂખ્યું થવું. બપોરના 12:30 થઈ ગયો હતા, સવારનો હેરી પટેલ નીકળી ગયા હતા અને બપોરના 12:30 થયા અને તેઓ ખૂબ જ ભૂખ્યા થયા હતા. ઓન હિઝ વે હી સો અ બોર્ડ રેશમા બ્યુટી પાર્લર. અને રસ્તામાં જતા હતા ત્યાં એમને જોયું. તો રેશમા બ્યુટી પાર્લર પાર્લરનું નામ છે. તો વચ્ચે એમને પાર્લર જોયું. હા, અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. ગુડ પ્લેસ મીન્સ કે સ્થળ. અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ એટલે કે હોલસેલના જથ્થા. હોલસેલ એઝ મીન્સ કે જથ્થાબંધ. એટલે કે હોલસેલના વેપાર માટે કે ધંધા માટે એ સારું સ્થળ છે. લેટ્સ મી ટ્રાય, અહીંયા મને પ્રયત્ન કરવા દે. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર. અને કાચનું બારણું હોય છે ત્યાંથી તે પસાર થાય છે. હી સો લેડી એટ ધ ડેક્સ. એટલે કે જ્યાં જે ડેસ્કટોપ હોય છે, જ્યાં એન્ટર દ્વાર, અહીંયા એક લેડીઝ ગર્લ્સ બેઠી હોય છે. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. એટલે ત્યાં પણ એ અભિવાદન કરે છે ગર્લ્સનું. કહે છે કે હું હેરી પટેલ છું અને હેપી હર્બલ શેમ્પુમાંથી આવું છું. મે આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું છું? વિથાઉટ વેઇટિંગ ફ્રોમ રેશમાઝ રિપ્લાય, હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ્સ ફ્રોમ હિઝ બેગ. વિથાઉટ એટલે ના વિના, રેશમાએ કંઈ પણ જાતનું રિપ્લાય એટલે કે જવાબ આપ્યા વગર, હી ટુક આઉટ ધ શેમ્પુ બોટલ ફ્રોમ હિઝ બેગ. એટલે કે હેરી પટેલના બેગમાં જે શેમ્પુની બોટલ હતી એ પૂછ્યા વગર એના બેગમાંથી કાઢી જ લીધી. મેમ,
હિયર વી હેવ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ, એટલે કે અમારી ખાસ એવી આ ઉત્પાદક છે એ સૌથી સારું હેર વોશિંગ એટલે કે વાળની સફાઈ માટે ધોવા માટે સારામાં સારું શેમ્પૂ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. એ એકદમ તમારે હર્બલ એટલે મીન્સ કે આયુર્વેદિક છે અને એકદમ ઝડપથી તમારા વાળ સાફ કરી નાખે છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી, તમારા વાળ ઝડપથી સાફ કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર્સ, ઇટ હેલ્પ્સ એટલે કે જેનાથી તમારા વાળ પણ આ હર્બલ લાઇટર એટલે કે એનાથી હર્બલ એટલે કે આ બધી વસ્તુ જે એનાથી તમારા વાળ પણ એકદમ શાઇનિંગવાળા થશે. લુક મિસ્ટર એટલે કે છે રેશમા કે લુક મિસ્ટર એટલે કે જો હેરી, આઈ એમ હેરી પટેલ એટલે કે છે મારું નામ હેરી પટેલ છે. હં હેરી, આઈ એમ સોરી, નો ક્વિકર શેમ્પૂ લાઈક ધીશ, મારે આવું કોઈ ક્વિકર શેમ્પૂ જોતું નથી. સમટાઈમ્સ ધીસ ટાઈપ ઓફ શેમ્પૂ સ્પોઇલ અવર હેલ્થ, સ્પોઇલ એટલે ખરાબ કરવું. એટલે કેટલીક વાર આવા ક્વિકર શેમ્પૂ જે ફાસ્ટ જેનું ઝડપી રિઝલ્ટ આવી જાય, તેમને કીધું કે 3 મિનિટમાં તમારા વાળની સફાઈ કરી નાખે, તો રેશમા કહે છે કે મારે કંઈ આવું ક્વિકર શેમ્પૂ જોતું નથી કે જેના કારણે વાળ ખરાબ થાય. એન્ડ ધેટ કેન સ્પોઇલ માય બિઝનેસ, આવા શેમ્પૂના કારણે મારો બિઝનેસ કે મારો ધંધો પણ ખરાબ થાય, ધંધાનું નામ પણ ખરાબ થાય. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. ના મેમ, એવું નથી, આ શેમ્પૂના કારણે તમારો બિઝનેસ એટલે કે તમારા ધંધામાં ખૂબ જ વધારો થશે. એન્ડ રેઇઝ યોર કસ્ટમર હેર, અને તમારા ગ્રાહક પણ વધશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આંબલા એન્ડ શિકાકાઈ એટલે કે આમાં બધી એકદમ આયુર્વેદિક પ્રોડક્ટ હોય છે. અરીઠા, આંબળા અને શિકાકાઈ આ બધી વસ્તુ એકદમ તમારે બધું પ્યોર હોય છે આયુર્વેદિક. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ, અને આ સિવાય પણ બીજી એવી આયુર્વેદિક વસ્તુઓ ઉપયોગ થાય છે. રીડ ઇટ ઓન ધ લેબલ એટલે કે તમે પાછળનું લેબલ છે કે આ તેલ શેનું બનેલું છે, પાછળ તમે કોઈ પણ વસ્તુ જુઓ, કોઈ પેકેટ ખાઓ તો એમાં શું શું વસ્તુ હોય એ પાછળ લખ્યું હોય. એમાં એ બોટલમાં લખ્યું હતું કે આંબળા, અરીઠા અને શિકાકાઈ અને એ સિવાય બધા જે સુગંધિત પદાર્થો એડ કર્યા છે એ બધાનું પાછળ કે લેબલ છે તમે વાંચો. રેશમા રીડ ધ લેબલ, રેશમા એ લેબલ વાંચે છે. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ, અને પ્રાઇસ, ઓ 152 ફોર અ 220 ml બોટલ એટલે કે 220 ml બોટલના 152 રૂપિયા. મેમ ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ એટલે કે છે એ રિટેલ વેચાણ માટેની કિંમત છે. આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ, ડિસ્કાઉન્ટ એટલે વળતર આપવું. એટલે જોયું કે 220 ml બોટલના 152 રૂપિયા એટલે કે આ તો કે 152 રૂપિયા છે. એટલે હરી કહે છે મેમ એ રિટેલ પ્રાઇસ છે એટલે કે તમારી વેચાણ માટેની કિંમત છે, હું તમને સારામાં સારું એવું વળતર કરી આપીશ. લેટ મી શી એટલે રેશમા કહે છે મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી, અને તે પોતાની ડાયરી ખોલે છે. ટેક ધીસ 500 ml બિગ બોટલ એટલે કે 500 ml મોટી બોટલ. ઇટ વિલ કોસ્ટ યુ 320 બટ યુ 1500 ફોર 5 same bottle એટલે કે 500 ml બોટલ છે એના 320 રૂપિયા થાય. હરી પોતાની ડાયરી ખોલીને સમજાવે છે કે જો 500 ml બોટલ છે એના 320 રૂપિયા થાય, પણ જો આવી તમે 5 બોટલ જોડે ખરીદી તો એના ખાલી ફક્ત તમારે 1500 રૂપિયા જ થાય. ધેન ઇટ્સ ઓકે, પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ એટલે રેશમાને એ બધું સમજાયું અને એના ગળે વાત ઉતરે છે કે આ સારું કહેવાય. એટલે રેશમા કહે છે મને 5 બોટલ આપી દો. તે એક્સચેન્જ દેર વિઝિટિંગ કાર્ડ, રેશમા એમનું વિઝિટિંગ કાર્ડ આપે છે અને હેરી પટેલ એ રેશમાને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપે છે. બે પોતાનું એક્સચેન્જ એટલે બદલો કરે છે, બદલવું. બે એકબીજાના વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ કરે છે, બદલે છે.
હેરી થેન્કડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી અગેન, અને એમનો અભિવાદન કરે છે કે તમારો આભાર. અને પછી હરીને ખબર પાછી કે ભૂખ લાગી ગઈ, ધીસ ટાઈમ ઇઝ હંગર વોઝ સ્ટ્રોંગર. અને હરી કહે છે કે ભૂખ્યા એકદમ મજબૂત, સ્ટ્રોંગર એટલે કે એ સૌથી મજબૂત હોય છે. નીચે વિઝિટિંગ કાર્ડ છે, વી કેર યુ, નેચરલ બ્યુટી કેર, રેશમા બ્યુટી પાર્લર, મહેંદીના સ્પેશિયાલિસ્ટ છે, શોપનું એડ્રેસ આપ્યું છે કે ક્યાં એમનું બ્યુટી પાર્લર આપ્યું છે અને કઈ જગ્યાએ આવ્યું છે, તો કે મોરબી આવેલું છે, અને નીચે કોન્ટેક નંબર છે. જેમ વિઝિટિંગ કાર્ડ છે, આ તમારે યુનિટમાં વિઝિટિંગ કાર્ડ હતું, તમારે ગ્રામરમાં આવે છે. તમારે આવી રીતના કોઈ વિઝિટિંગ કાર્ડ હોય, કોઈ ડેટા હોય, એના ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે. અને તમે જોયું કે કેવા વિઝિટિંગ કાર્ડ હોય અને કઈ રીતે હેરી પટેલ પોતાની સેલ્સમેન છે અને કઈ રીતે પોતાનો બિઝનેસ કરે છે.